વેલકમ વિદ્યાર્થી મિત્રો, શૈલેષ જોશી ઓનલાઈન એજ્યુકેશન માં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 વિષય SPNCC વિભાગ નંબર 2 માં ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકોનો આજનો આપણો આ બીજો વિડિયો લેક્ચર. પહેલા વિડિયોની અંદર આપણે કંપની સંચાલકોની પ્રસ્તાવના જોઈ ગયા, ત્યાર પછી હવે આપણે જોઈએ વ્યાખ્યા અને સંચાલકોનો કાનૂની दरजो. परंतु ते पहला एक अगत्यनी सूचना, हजु सुधी जो तमे आ चैनल ने सब्सक्राइब न करी होय तो प्लीज चैनल ने सब्सक्राइब करी नीचे जे बेल आइकॉन आपेलू छे तेना पर चोक्कस क्लिक करी देजो, जेथी आपने अन्य शैक्षणिक वीडियो नी लिंक मळती रहे अने वीडियो ने शेयर अने लाइक चोक्कस करजो. तो जोईए आपणे कंपनीना संचालकोनी व्याख्या लेक्चर नंबर 2. तो कंपनी धारा अनुसार આપણો જે ભારતીય કંપની ધારો છે 2013, આ કંપની ધારા અનુસાર આપણને કંપની સંચાલકોની એક વ્યાખ્યા આપવામાં આવેલી છે અને તે કહે છે, સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. કંપનીના પ્રતિનિધિ તરીકે ઇક્વિટી શેર હોલ્ડરો જે સંચાલકોની નિમણૂક કરે છે, જે સંચાલકોને પસંદ કરે છે, એનું જે મંડળ છે એ મંડળ એટલે કંપની સંચાલક મંડળ. એટલે કે સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળની અંદર નિમાયેલ સંચાલકો. જે વ્યક્તિની નિમણૂક સંચાલક મંડળની અંદર કરવામાં આવેલી છે તેને શું ગણાશે? સંચાલક તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી બીજા પણ અન્ય કેટલાક લેખકોએ આપણને વ્યાખ્યા આપી છે તે જોઈએ. તો સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે. એક એવો વ્યક્તિ, એક એવી વ્યક્તિ કે જે સમગ્ર કંપનીની ઉપર દોરવણી અને અંકુશ, સંચાલનનું જે પ્રથમ કાર્ય છે આયોજન, એ આયોજનથી લઈ અને અંતિમ કાર્ય જે છે અંકુશ, ત્યાં સુધી માટેની જે કાંઈ નીતિઓનું ઘડતર કરવાનું છે, જે કાંઈ વ્યૂહરચના બનાવવાની છે, જે કાંઈ નિર્ણયો લેવાના છે, આ દરેક કાર્ય જે વ્યક્તિ કરશે તેને શું કહેવાશે? સંચાલક તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી હજી એક વ્યાખ્યા આપણને આપી છે, સંચાલક એવી વ્યક્તિ છે કે જે આવેદન પત્ર અને નિયમન પત્રને આધીન રહીને નીતિ અને વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંચાલન કરે છે. મિત્રો, અહીં બે શબ્દ આપેલા છે, આવેદન પત્ર અને નિયમન પત્ર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન. આ બંનેની અંદર જે કાંઈ જોગવાઈઓ છે, આ બંનેની અંદર જે કાંઈ આપણને નીતિ નિયમો આપેલા છે, એની અંદર રહીને, એની મર્યાદામાં રહીને સંચાલકે કામ કરવાનું છે. એને આધીન રહીને સંચાલક પોતાની મરજી પ્રમાણે કોઈ નિર્ણય કે કોઈ કાર્ય કરી શકતો નથી. એને શું જોવાનું છે? અહીંયા જે આવેદન પત્ર અને નિયમન પત્રની અંદર જે કાંઈ નીતિ ઘડતર કરવાનું છે, જે કાંઈ વ્યૂહરચના બનાવવાની છે, જે કાંઈ નિર્ણયો લેવાના છે, એ બંને આ જે નિયમન પત્ર છે અને આવેદન પત્ર છે એની મર્યાદામાં રહી અને તમામ નીતિઓનું ઘડતર કરવાનું છે. તો આ ત્રણ વ્યાખ્યા છે સંચાલકોની, એક આપણને કંપની ધારામાં આપેલી છે અને બાકીની બે વ્યાખ્યા અન્ય લેખકોએ આપેલી છે. પરીક્ષામાં ત્રણમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે જે સરળ લાગે તે લખી શકો છો. હવે આ જે સંચાલકો છે એ સંચાલકોને સમગ્ર જે વહીવટ છે, આવેદન પત્ર અને નિયમન પત્રની મર્યાદામાં રહેવાનું છે, પરંતુ એ સિવાય બાકીનો જે વહીવટ છે, કંપનીની જે કાંઈ મૂડી છે, મિલકત છે, કંપની માટેના જે કાંઈ નિર્ણયો છે, એ તમામ કાર્ય કરવા માટે સંચાલકોને સર્વોચ્ચ સત્તા આપવામાં આવે છે. બધી જ સત્તા, બધા જ અધિકાર, નિર્ણયો લેવાના, હુકમો કરવાના, અલગ અલગ નિયમો બનાવવાના, વ્યૂહરચના ઘડવાના તમામ પ્રકારના અધિકારો, એની સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? સંચાલક પાસે છે. તો જ એ કંપનીનું સંચાલન વ્યવસ્થિત અને કાર્યક્ષમ રીતે કરી શકશે, જો એની પાસે સત્તા હશે તો.
અને એટલા માટે આપણે આગળના લેક્ચરમાં પણ કહી ગયા કે આપણે કંપનીને જો શરીર સાથે સરખાવીએ, આપણા માનવ શરીર સાથે સરખાવીએ, તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંચાલકો એ કંપની રૂપી માનવ શરીરનું શું છે? મગજ છે. મગજ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ કંપની વતી નિર્ણયો લેશે, કંપની વતી વિચારવાનું કામ કરશે, કંપની વતી આયોજન કરશે. જે કામ આપણા શરીરની અંદર આપણું મગજ કરે છે એ કામ કંપની રૂપી માનવ શરીરમાં કોણ કરશે? સંચાલકો કરશે. અને એટલા માટે તેને કંપની રૂપી શરીરના મગજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે સંચાલકોનો કાનૂની દરજ્જો. કંપનીમાં સંચાલકનો દરજ્જો શું હશે? કંપનીની અંદર સંચાલકો કઈ પોસ્ટ ઉપરથી કેવી રીતે કામ કરશે તો એની કેટલીક સ્પષ્ટતા કંપની ધારાની અંદર કરવામાં આવેલી છે. તો પહેલામાં પહેલા તો જે છે સંચાલક પ્રતિનિધિ તરીકે, હવે જે શેર હોલ્ડરોનો જે સમૂહ છે એ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને સમગ્ર શેર હોલ્ડરોમાંથી કેટલાક વ્યક્તિઓને સંચાલક તરીકે ચૂંટી કાઢે છે, પસંદગી કરે છે. હવે આ જે પસંદગી પામેલા વ્યક્તિઓ છે, આ જે સંચાલકો છે, એ કંપનીના પ્રતિનિધિ તરીકેનું કાર્ય કરશે. બાકીના શેર હોલ્ડરો વતી આ લોકો કામ કરશે. એટલે સંચાલકો જે છે એ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાય છે. અહીં એક ખાસ બાબત ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કંપનીના સંચાલકો પોતાની જે કાંઈ સેવા આપે છે, પોતાની જે કાંઈ કામગીરી કંપનીની અંદર બજાવે છે, એના બદલામાં એને મહેનતાણું મળે છે, પગાર નહીં. અહીં પગાર શબ્દ વાપરવાનો નથી. કંપનીના સંચાલકોને જે મળે છે, જે અલગ અલગ કંપની એ લોકોનું વાર્ષિક પેકેજ જે કાંઈ નક્કી કરેલું હોય તો એને શું મળશે? મહેનતાણું મળે છે, પરંતુ પગારદાર કર્મચારી નથી. કંપનીના સંચાલકોને મહેનતાણું મળે છે પરંતુ તે પગારદાર કર્મચારી નથી. બીજી વસ્તુ જે આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે સંચાલકોએ આવેદન પત્રની અંદર જે કાંઈ સત્તા આપેલી છે એ સત્તાની મર્યાદામાં રહી અને કંપનીનો વહીવટ કરવાનો છે. એટલે એ માત્ર કંપનીનો પ્રતિનિધિ તરીકેનું કાર્ય કરે છે પરંતુ કંપનીનો પ્રતિનિધિ નથી, એ માત્ર એના વતી કામ કરે છે. બીજી વસ્તુ, સંચાલક વહીવટી ભાગીદાર તરીકેનું પણ કાર્ય કરે છે. તો કંપનીની અંદર જે કાંઈ કંપનીના માલિક તરીકે જે કાંઈ નિર્ણયો લેવાના છે, શેર મૂડી મંગાવવી, શેર ઉપર બાકી હપ્તા મંગાવવા, જો કોઈ વ્યક્તિએ સમયસર હપ્તો ન ભરેલો હોય તો એના શેર જપ્ત કરી લેવા, શેરનું હસ્તાંતરણ કરવાને મંજૂરી આપવી, બાકીના જે કાંઈ નિર્ણયો લેવાના છે, આ બધા જ નિર્ણયો કોણ લેશે? સંચાલકો લેશે. પરંતુ એ નિર્ણય લેવાનો, એ જે નિર્ણય લે છે એનો મતલબ એવો નથી કે કંપનીનો સંપૂર્ણ પ્રકારનો ભાગીદાર છે. એ શું છે? વહીવટી ભાગીદાર છે. વહીવટની અંદર એ ભાગીદાર છે, કંપનીમાં ભાગીદાર નથી. કેવી રીતે? તો કે ભાગીદારોમાં એક ભાગીદારનું કાર્ય બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે. ભાગીદારી પેઢી વિશે આપ જાણો છો, તો એની અંદર જે કોઈ ભાગીદારો છે, જેટલા પણ ભાગીદારો છે, એમાંથી એક ભાગીદાર જે કંઈ કામ કરે, સારું કામ કરે, ખરાબ કરે, કાયદાકીય કામ કરે, ગેરકાયદેસર કામ કરે, જે કોઈ કાર્ય કરે, એ કાર્યની જવાબદારી એની પેઢીના બધા જ ભાગીદારોએ સ્વીકારવી પડે છે. કોઈ ભાગીદાર એમાંથી છટકી શકતો નથી, જ્યારે કંપનીની બાબતમાં આવું નથી. એટલે વહીવટી ભાગીદાર તરીકે ઓળખાય છે, એ કાયદેસરનો ભાગીદાર નથી. ત્રીજો, સંચાલક ટ્રસ્ટી તરીકે પણ કામ કરે છે. હવે જે કાંઈ વિશાળ પાયા ઉપર આપણને મૂડી ભંડોળ મળેલું છે, શેર હોલ્ડરોએ જે કાંઈ પોતાની મિલકતોનું રોકાણ કરેલું છે, આ બધા જ મૂડીનો, આ બધી જ મિલકતનો હિસાબ કોને આપવામાં આવે છે? સંચાલકને આપવામાં આવે છે. તો સંચાલક એ બધી જ મિલકતો, બધી જ મૂડીનો શું કરશે? હિસાબ રાખશે. એટલે ટ્રસ્ટી તરીકે કામ કરે છે એવું કહેવાય છે.
कंपनी नो हित जलवाय कंपनी ने फायदो थाय एवी रीते तेणे मिलकत नो वहीवट करवानो छे। परंतु आ वहीवट करती वखते आने खास बाबत ए ध्यान में राखवानी छे के एणे आ वहीवट माथी आ खरीद वेचाण माथी आ लेवड़ देवड़ माथी अंगत पोतानो पर्सनल कोई पण लाभ के नफो संचालक मेळवी शके नहीं। जे कोई लाभ के जे कोई नफो थाय छे ए बधो लाभ के बधो नफो कोनी पासे जशे कंपनी पासे जशे। एटले संचालक ट्रस्टी तरीके नु काम करे छे परंतु ए ट्रस्टी नथी। अन्य ट्रस्ट नी अंदर कई रीते थाय छे के भाई ट्रस्टीओ जो इच्छे तो धंधानी मिलकत पोताना नामे खरीदी शके छे। कोई केस करवो होय तो ए पोताना पर्सनल नामे अन्य व्यक्ति ऊपर केस करी शके छे। कंपनी मां आवुं बनतुं नथी। कंपनी नी अंदर जे कोई मिलकतो खरीदवानी छे जे कोई कॉन्ट्राक्ट करवाना छे जे काई खरीद वेचाण करवानुं छे जे काई बिल बनावाना छे अन्य व्यक्ति ऊपर जो काई केस करवानो छे तो आ दरेक बाबतो संचालकना नामे नहीं थाय। कोना नामे थशे? कंपनीना नामे। एटले संचालक ट्रस्टी तरीके नी कामगिरी करे छे परंतु ट्रस्टी नथी। अने चौथो दरज्जो छे संचालक कर्मचारी तरीके। कर्मचारी तरीके पण अलग अलग काम करे छे। कंपनी माटे वहीवट करे छे। कर्मचारी माटेना जे काई एने कार्यो करवाना होय दरेक कार्य करे छे। निर्णयो लेवा हुकम आपवा कोई वहीवट करवो तो ए बधा ज काम करे छे। परंतु ए कर्मचारी पण नथी। ए केटलाक हेतुओ माटे अमुक बाबतो माटे शुं छे? अधिकारी छे, कर्मचारी नथी। तो जो तमे जोई शको छो के संचालकनी जे काई दरज्जो छे ए खूब ज व्यापक अने विचित्र प्रकारनो छे। अहींया कीधुं छे के प्रतिनिधि तरीकेनुं कार्य करे छे पण प्रतिनिधि नथी। वहीवटी भागीदार तरीकेनुं कार्य करे छे परंतु भागीदार नथी। ट्रस्टी तरीकेनुं पण काम करे छे पण ट्रस्टी नथी। અને કર્મચારી તરીકેનું પણ કામ કરે છે પણ એ કર્મચારી પણ નથી। એટલે સંચાલકોનો જે કાનૂની દરજ્જો છે કંપનીની અંદર એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારનો દરજ્જો તરીકે આપણે ઓળખાવી શકીએ। અને જે કંપની માટે ખૂબ જ મહત્વની વ્યક્તિ અને મોસ્ટ એમપી કંપની માટે મગજનું કાર્ય કરે છે તેવું આપણે કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર સંચાલકોની વ્યાખ્યા અને તેનો કાનૂની દરજ્જો આપણે જોયો। આશા છે વિડીયોના દરેક ટોપિકની અંદર આપણે સમજ પડી હશે। આગળનો અભ્યાસ બીજા વિડીયોમાં કરશું। ત્યાં સુધી રજા આપશો। અસ્તુ, જય હિંદ।